મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ ત્રણ મે બે હજાર બાવીસ મંગળવારે વૈશાખ માસના શુદ્ધ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ અક્ષય તૃતીયા આ શુભ દિવસે આપણે ઘરમાં એવી કઈ વસ્તુ લઈ આવવી જે બિલકુલ સસ્તી પણ હોય અને સારી પણ શુભ પણ હોય તે વસ્તુ લઈ આવીને આપણે ઘરમાં સુકન કરી શકીએ આ શુભ તિથિનું જે વરસમાં એક વખત આવે છે એ શુભ વસ્તુ કઈ છે તે વિશે જાણીશું કે ઘરમાં કઈ વસ્તુ લઈ આવવી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો અક્ષય તૃતીયા એટલે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ છે અને વૈશાખ માસ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે માટે આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે સાથે સાથે આ શુભ તિથિ શુભ દિવસ એવો છે કે જો આપણે નાની એવી ખરીદી કરીને ઘરમાં લઈ આવીએ તો તેમાં બઢોતરી થાય છે હજાર ગણી એમ કહી શકાય આમ તો આજના શુભ દિવસે સોનું ચાંદી પ્રોપર્ટી જમીન મકાન કોઈ પણ વસ્તુ લઈ શકાય છે વેચી શકાય છે બરકત જ રહે છે પરંતુ ઘણી વખત આપણે મોટી મોટી વસ્તુ જેમ કે સોનું ના ખરીદી શકતા હોય જમીન મિલકત ખરીદી ના શકતા હોય તો આપણે એવી કઈ નાની વસ્તુ લઈ આવી ઘરમાં કે જેથી આપણને આ તિથિનો લાભ પ્રાપ્ત થાય અક્ષય તૃતીયાએ હિન્દુ ધર્મ અનુસાર વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે વણજોયું મુહૂર્ત છે સિદ્ધ મુહૂર્ત છે આખો દિવસ કોઈ પણ કાળ હોય સમય હોય બસ શુભ જ શુભ માનવાનું અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વસ્તુ જો ખરીદીને ઘરે લઈ આવવામાં આવે તો તેમાં અક્ષય વૃદ્ધિ થાય છે આપણે ઘરમાં નાની એવી કઈ વસ્તુ લઈ આવવી જેથી આપણું બજેટ પણ સચવાઈ રહે એમાં પહેલી વસ્તુ છે જવની ખરીદી જવ જે સોના સમાન કહેવાય છે આપણે પિતૃ કાર્યમાં પણ જવનો ઉપયોગ કરીએ છીએ ભગવાન મહાદેવની પૂજા સેવામાં તથા યજ્ઞ કાર્યમાં જવનો ઉપયોગ કરીએ છીએ અક્ષય તૃતીયા પર જો આપણું સોનું ખરીદવાનું કે જમીન મિલકત ખરીદવાનું બજેટ ના હોય તો શાસ્ત્રમાં કહેવાયું છે કે જવની ખરીદી અવશ્ય કરવી જોઈએ જવને કનક એટલે કે સોના સમાન ગણવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે જવ ખરીદવું એટલે સોનું ખરીદવું સમાન જ માનવામાં આવે છે જવ ખરીદો ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો જવને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખી દો જવને શુભ કાર્યમાં ઉપયોગ કરવા માટે યજ્ઞ યાગાદી કરવા માટે થોડા લઈને ઘરમાં રાખી દેવા જોઈએ આમ કરવાથી સંપત્તિ બમણી થાય છે દિવસ બે ગણી અને રાત્રે ચાર ગણી થાય છે એવું કહેવાય છે જવ ખૂબ જ પવિત્ર છે લક્ષ્મીના પ્રતિકરૂપ પણ માનવામાં આવે છે ત્યારબાદ બીજી ખરીદી એવી છે કે જે માતા મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે તે છે શ્રીયંત્ર અક્ષય તૃતીયા પર શ્રી યંત્રનું ખરીદવું શુભ માનવામાં આવે છે માતા મહાલક્ષ્મીને યંત્ર ખૂબ જ પ્રિય છે સાક્ષાત માતાનું સ્વરૂપ માનવામાં આવે છે લક્ષ્મી સ્વરૂપા છે શ્રી યંત્ર શ્રીયંત્ર પિત્તળનું હોય પંચધાતુનું હોય કે પછી નાનું એવું ચાંદીનું પણ આવે છે શ્રીયંત્ર પતરામાં પણ આવે છે તાંબાના પતરામાં જે આપણા બજેટમાં જ રહે છે તેને ઘરે લઈ આવીને સ્વચ્છ કરીને પૂજા સ્થાન ઉપર રાખીને નિત્ય પૂજન કરવાથી અક્ષય તૃતીયાના દિવસથી જ ખાસ કરીને આરંભ કરવાથી પૂજા તો માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ ઘર ઉપર રહે છે અક્ષયતૃતિયા પર શ્રીયંત્રને ઘરે લઈ આવીને આખું વર્ષ પૂજા કરાય આમ કરવાથી માતા મહાલક્ષ્મી દોડિયા દોડી આવશે કારણ કે શ્રીયંત્ર એ માતા મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે ત્યાર પછી છે કોડી અક્ષય તૃતીયાના દિવસે માતા મહાલક્ષ્મીના પ્રતિકરૂપ કોડીને જો આપણે ઘરમાં લઈ આવીએ કોડી જે આપણા સૌના બજેટમાં હોય છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે સોનાનો સારો વિકલ્પ કોઈ હોય તો તે છે કોડી સોનું ખરીદી ના શકીએ તો કોડી ખરીદીને અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લઈ આવીને માતા મહાલક્ષ્મીના ચરણોમાં સાફ કરીને મૂકી દેવી ત્યારબાદ માતા મહાલક્ષ્મીની સાથે કોડીનું પણ પૂજન કરવું પછી બીજા દિવસે લાલ વસ્ત્રમાં લપેટીને ધન રાખવાની જે જગ્યા છે ત્યાં રાખી દેવી આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા રહેશે બરકત રહેશે ધનમાં અને ઘરમાં પણ શુભતા જળવાઈ રહેશે ત્યાર પછી ચોથી વસ્તુ છે દક્ષિણાવર્તી સંઘ દક્ષિણાવર્તી શંખ પણ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે આ બધી જે દરિયાઈ વસ્તુ છે તે માતા મહાલક્ષ્મી સાથે જોડાયેલી છે દક્ષિણાવર્તી શંખ અત્યંત દુર્લભ માનવામાં આવે છે માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખને ઘરે લઈ આવીને તેની પૂજા અર્ચના કરીને પીળું પુષ્પ ચડાવીને તેની અંદર જો દક્ષિણાવર્તી શંખની અંદર ગંગા જળ પણ ભરી શકાય છે અને જઉં અથવા અખંડ ચોખા અક્ષય ચોખા જે કહેવાય છે આખા ચોખા છે તેને રાખીને હળદર રાખીને પૂજા કરાય છે શંખને કદી ખાલી ન રખાય આ દક્ષિણાવર્તી શંખની પૂજા સ્થાન ઉપર રાખીને પૂજન કરીને પછી ઘરમાં કોઈ પણ તિજોરીની જગ્યાએ પણ લાલ વસ્ત્રમાં લપેટીને રાખી શકાય છે અથવા આપણા ઘરના મંદિરમાં પૂજા સ્થાને પણ રાખી શકાય છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અક્ષય તૃતીયાના દિવસે ત્યાર પછીની પાંચમી વસ્તુ ખરીદી શકાય છે તે છે ઘડો નાનકડો ઘડો જો ઘરમાં લઈ આવવામાં આવે ખરીદી કરીને અને તેમાં જો જલ ભરીને અથવા તો શરબત ભરીને કોઈને પણ જરૂરિયાતમંદને દાન કરવામાં આવે અથવા મંદિરે જઈને શિવ મંદિરે જઈને લક્ષ્મીજીના મંદિરે જઈને મૂકી આવવામાં આવે તો પણ અક્ષય તૃતીયાના દિવસે આ જળ ભરેલો ઘણાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જલના દાનનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે તે ઘડો ખરીદો એ પણ શુભ છે માતા મહાલક્ષ્મીનું પ્રતિક ઘડો છે અને તેમાં જળ કે મીઠું શરબત ભરીને દાન કરવું પણ શુભ મનાય છે કહેવાય છે કે કમાણીમાં બરકત રહે છે આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે જો રુદ્રાક્ષનો પારો કે રુદ્રાક્ષની માળા ઘરમાં લઈ આવવામાં આવે તો પણ ભગવાન મહાદેવની કુબેર ભગવાનની કૃપાથી ઘરમાં ધનની કમી રહેતી નથી કારણ કે રુદ્રાક્ષ તે મહાદેવને અત્યંત પ્રિય છે અને જ્યાં મહાદેવની કૃપા થાય છે ત્યાં કુબેર ભગવાનની કૃપા લક્ષ્મીજીની કૃપા અવશ્ય રહે છે ત્યાર પછીની વસ્તુ છે સ્ફટિકની માળા સ્ફટિકની માળા માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે લક્ષ્મીજીને આકર્ષિત કરે છે સ્ફટિકની માળા પૂજા સ્થાન ઉપર રાખીને તેની પૂજા કરીને ત્યારબાદ તિજોરીમાં રાખી દેવી જોઈએ લાલ વસ્ત્રમાં લપેટીને તેમાં ચોખાના બે દાણા અને કંકુની એક ચપટી રાખી દેવી જોઈએ આમ કરવાથી ધનમાં બરકત રહે છે ત્યાર પછી છે અક્ષય તૃતીયાના દિવસે સાવરણી કે સાવરણો ઘરમાં લઈ આવવો જોઈએ કારણ કે સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે ઘરમાં સફાઈ કરીએ છીએ એ સફાઈનું પ્રતિક છે સાવરણી સાવરણીને આ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લઈ આવીને તેની પૂજા કરીને મોલી બાંધીને ત્યારબાદ ઉપયોગમાં લેવી જોઈએ આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપાથી ઘરમાં આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ રહે છે કારણ કે સાવરણી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર ભગાડે છે અને જ્યારે ઘરમાં ચોખ્ખાઈ રહે છે ત્યારે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે અલક્ષ્મી દૂર થાય છે અને લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે માટે સાવરણી અક્ષય તૃતીયાના દિવસે અવશ્ય ખરીદીને લઈ આવવી જોઈએ આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે નાની એવી પણ ચાંદીની વસ્તુ જો ખરીદીને ઘરમાં લઈ આવીએ સોનું ના ખરીદી શકીએ તો ચાંદીની વસ્તુ ખરીદીને લઈ આવીએ ચાહે એક નાની વીટી હોય નાની વાટકી હોય કે કોઈ પણ નાનો ચેન કે સાંકડા આપણા બાળક માટે પણ લઈ આવી શકીએ છીએ ચાંદીની વસ્તુ આમ ચાંદીની વસ્તુ જો ખરીદીને ઘરમાં લઈ આવવામાં આવે પૂજા સ્થાન ઉપર રાખીને પૂજા કરીને જો તેને તિજોરીમાં પણ રાખવામાં આવે તો પણ બરકત રહે છે ઘરમાં ચાંદી એ પણ માતા મહાલક્ષ્મીનું જ પ્રતિક છે ચાંદી એ શુક્રનું પ્રતિક છે શુક્ર એટલે વૈભવ જ્યાં ચાંદીની વસ્તુ આપણે ખરીદીને લઈ આવીએ છીએ એ સુકન થયા કહેવાય અને વૈભવની પ્રાપ્તિ માતા મહાલક્ષ્મી કરે છે કારણ કે શુભ દિવસે શુભ વસ્તુનું ઘરમાં આગમન થાય એટલે માતા મહાલક્ષ્મી દોડિયા દોડિયા આવે છે એવું કહેવાય છે એવી શુભ તિથિ છે આ અક્ષય તૃતીયાની આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે માત્ર નાની એવી ચીજ જેને કહેવાય છે ગુંજા ચણોઠી સફેદ કે પછી કાળી ચણોઠી મળે છે તે ચણોઠીની માળા ઠાકોરજીને અર્પિત કરાય છે ગુંજા માળા કહેવાય છે જેને એ ગુંજામાળા પણ ઘરમાં લઈ આવીને ભગવાનના શ્રી ચરણોમાં ધરીને એ ગુંજામાળાને તિજોરીમાં રાખવામાં આવે એક ડબ્બીમાં પેક કરીને તો પણ માતા મહાલક્ષ્મીની કૃપા અવશ્ય રહે છે કારણ કે ગુંજા એટલે કે ચણોઠીમાં પણ માતા મહાલક્ષ્મીનો વાસ છે એટલે જ શ્રીજી બાવા ગુંજામાળા ધારણ કરે છે અને ગુંજામાળાનું એક કારણ એ પણ છે કે જે ઘરમાં ગુંજામાળા રહે છે ચણોઠી રહે છે ત્યાં નજર દોષ લાગતો નથી પહેલાંના જમાનામાં આપણે બાળકોના હાથમાં ગુંજા ધારણ કરાવતા હતા એનું કારણ એ છે કે ગુંજામાળા જ્યાં હોય જે લાલ અને કાળી ચણોઠી છે જે સફેદ ચણોઠી છે તે આપણા બાળકની નજીક રાખીએ અથવા આપણા ઘરમાં રાખીએ મંદિરમાં રાખીએ તો ઘરમાં કોઈ બુરી નજર લાગતી નથી એવું કહેવાય છે ગુંજામાળાનો પણ ઘણો મહિમા છે આ શુભ તિથિએ શુભ દિવસે ગુંજામમાળા ઘરમાં લઈ આવવી જોઈએ મિત્રો આમ આ નાની નાની એવી વસ્તુ છે એકદમ સસ્તી વસ્તુ છે જેને આપણે સોનું પ્રોપર્ટી મકાન દુકાન જમીન ના લઈ શકીએ તો આ નાનકડી વસ્તુ લઈ આવીને જો ઘરમાં આ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લઈ આવીએ તો શુભ સુકન અવશ્ય થશે એમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે સુદામાજી પોતાના બાલસખા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે મદદ માંગવા માટે નાની એવી પોટલીમાં તાંદુલ ભરીને દ્વારિકામાં ગયા હતા પરંતુ સુદામાએ જોયું કે કૃષ્ણ તો રાજાધિ રાજ બની ગયા છે તો આ નાનું એવી મારી પોટલી જે તાંદુલની છે તે કેવી રીતે પ્રભુ સમક્ષ ધરું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જ માંગ્યા વિના જ તેમની પાસેથી તે પોટલી લઈને તાંદુલ આરોગ્યા હતા જ્યારે ભગવાને આ તાંદુલ સુદામાએ આપેલા આ તાંદુલ આરોગ્યા ત્યારે સુદામાના જર્જરિત ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો થઈ ગયો હતો ગરીબ પત્ની બાળકો સારા વસ્ત્રો ધારણ કરીને મહેલમાં રહેવા લાગ્યા હતા ત્યારે સુદામા સમજી ગયા કે બધું શ્રીકૃષ્ણની કૃપાથી થયું છે આ કારણથી જ અક્ષય તૃતીયા પર સાફ મને દાન પૂજાનું મહત્વ છે સુદામાએ માત્ર અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને તાંબુલ એક મુઠ્ઠી તાંબુલ ધર્યા એના બદલાનું ભગવાને કેટલું બધું આપ્યું ધન સંપત્તિનો લાભ પ્રાપ્ત થયો તથા અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થઈ માટે મિત્રો ખાસ કરીને આ ખરીદીની સાથે સાથે આપણે આ પવિત્ર શુભ દિવસ અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ ચાહે જળનું દાન કરીએ અન્નનું દાન કરીએ છત્રી ચપ્પલ વસ્ત્ર કે પછી કોઈ પણ આપણી મનગમતી વસ્તુ હોય તે પણ દાન કરી શકાય છે લઈને નવી વસ્તુ દાન કરી તો ઉત્તમ છે અને આપણા પિતૃદેવના નામ ઉપર પણ દાન પુણ્ય કરવું જોઈએ પશુ પક્ષીની સેવા કરવી જોઈએ ગાયને ઘાસચારો આપવો જોઈએ ભોજન આપવું જોઈએ જો આમ પિતૃદેવના નામ ઉપર પણ દાન પુણ્ય કરવામાં આવે તો પણ પિતૃદેવના આશીર્વાદ આ અક્ષય તૃતીયાના દિવસે કે જેમાં બધું અક્ષય થઈ જાય છે દાન પુણ્ય કે ખરીદી એ અક્ષય થઈ જાય છે તે અક્ષય તૃતીયાના દિવસે અવશ્ય આ કાર્ય કરવા જોઈએ આ શુભ કાર્ય કરવા જોઈએ પરંતુ કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ મિત્રો આમ આ શુભ તિથિ વરસમાં એક વખત આવતો આ શુભ દિવસ અખાત્રીજનો દિવસ ઉજવવો જોઈએ ભગવાનની સેવા પૂજા કરીને માતા રાણી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરીને આ દિવસને આપણે મનાવીએ જેથી આખું વરસ આપણું સુધરી જાય અને માતા મહાલક્ષ્મી તથા નારાયણની કૃપાથી આપણું જીવન મૃત્યુ સફળ થઈ જાય એવા માતા મહાલક્ષ્મીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ સૌને આ અક્ષય તૃતીયાની શુભકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ